કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડક્ટિવિટી કાઉન્સિલિંગ દ્વારા ટ્રાફિક ફિલ્મમાંથી શીખવા અંગે સેમિનાર યોજવામાં આવ્યો હતો. લર્નિંગ લેસન ફ્રોમ ટ્રાફિક મૂવી અંતર્ગત 26 નવેમ્બરે રાજકોટ ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં ભાવનગરના શ્રી ભરતભાઈ વાઘેલા નેશનલ ટ્રેનર ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ રાજકોટના ટ્રાફિકના એસીપી ઝાલા સાહેબ તેમજ આરટીઓ ઇન્સ્પેક્ટર શાહ સાહેબ હાજર રહ્યા હતા અને ખાસ મુલાકાત આપી હતી. અહેવાલ વિજય મકવાણા. હું જેવી શાહ, આરટીઓ ઇન્સ્પેક્ટર રાજકોટ. આજે બહુ સરસ માહિતીથી રસપ્રદ કાર્યક્રમ છે, ગ્રીન કોરિડોર બાબત. જ્યારે બ્રેન ડેડ થયા પછી ઓર્ગન ડોનેટ કરવાના આવે અને ઓર્ગન, ધારો કે હૃદય જેવી બાબતનું ઓર્ગન હોય તો એને શિફ્ટ કરવા માટે સમય જતો હોય છે, ટ્રાફિક જામને કારણે ટ્રાફિકમાં અટવાતા હોય છે. તો એના માટે એક વ્યવસ્થિત આયોજનપૂર્વકનો એક સેમિનાર કરવામાં આવેલ છે અને તજજ્ઞો આપને માહિતી આપશે, સૂચનાઓ આપશે, સલાહો આપશે કે જેથી કરીને ઝડપથી ઓર્ગનને એરપોર્ટ ઉપર પહોંચી શકે અને એરપોર્ટથી નેક્સ્ટ સ્ટેશન ઉપર જે દર્દી હોય ત્યાં એને સમયસર ઓર્ગન પહોંચી શકે તો ટ્રાન્સપ્લાન્ટ ઇઝી બને. આ જે સેમિનાર છે એની અંદર એનો જે હેતુ છે એ એકચ્યુઅલી આપણા જે શરીરના અવયવો છે અગત્યના, ખાસ કરીને હાર્ટ જેવા, જેને કે સમયસર જો પહોંચાડવામાં આવે તો એ અમુક સમય સુધી જીવિત હોય છે, એટલે એને ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. તો સમય બચાવવા માટે ટ્રાફિક એક અગત્યનો ભાગ ભજવે છે આ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે. કારણ કે જ્યારે દર્દીને એક શહેરમાંથી બીજા શહેરમાં લઈ જવાનું હોય તો બાય એર લઈ જતા હોય છે, એટલે એરપોર્ટ સુધી અમે એમને ગ્રીન કોરિડોર પૂરો પાડીએ છીએ કે જેની અંદર અમે અમારા ટ્રાફિકના માણસો તાત્કાલિક પોઈન્ટ ઉપર ગોઠવી અને આગળ પાઇલોટિંગ આપી અને જે અવયવ છે એ તાત્કાલિક એરપોર્ટ સુધી પહોંચે એ વ્યવસ્થા અમે પૂરી પાડીએ છીએ. એટલે આ સેમિનારનો હેતુ બહુ સારો છે, લોકોમાં જાગૃતિ આવે, ખાસ કરીને આવા અવયવો જ્યારે ટ્રાન્સપ્લાન્ટ કરવાનાને મૂવ થતા હોય ત્યારે લોકો એને રસ્તો આપી દે એમ્બ્યુલન્સને, એ મુખ્ય હેતુ છે.